जय गुरुदेव विद्यार्थियों धोरण 9 गणित स्वाध्याय क्रमांक 7 स्वाध्याय पोथीनो अभ्यास आपने करी रहिया छी। गई काले सुंदर मजाना 15 प्रश्नों खाली जगह स्वरूपे आपने जोया हता। हवे બીજા 10 પ્રશ્નો ખાલી જગ્યા સ્વરૂપે જોવાના છે। આપણે લખતા જઈએ ખાલી જગ્યા અને ભણતા જઈએ। સ્ક્રીનશોટ લેવડાવીશ હો। બેટા ધોરણ 9 ગણિત સ્વાધ્યાય 7 स्वाध्याय पोथी विभाग ए दाखलो 3 शू कहे छे विद्यार्थियों पेलू 3 परस्पर छेदती रेखाओ थी बनती बंध आकृति ने त्रिकोण कहे छे। अहीं खाली जगह छे। मुद्दों पर ध्यान आपो बेटा। 3 परस्पर छेदती रेखाओं थी बनती खाली जगह आकृति ने त्रिकोण कहे छे। तो हवे आवी रीते आपणे 3 रेखाओं छेद करिए। તો બંધ આકૃતિ આવી અને શું કહેવાય ત્રિકોણ કહે છે। તો અહીંયા શબ્દ હતો બંધ બંધ। હવે બીજું છે સમાન બાજુઓવાળા 2 ખાલી જગ્યા ત્રિકોણ હંમેશા એકરૂપ થાય। બેટા 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર આનું નામ એબીસી આનું નામ પીક્યુઆર। તો સમાન બાજુઓવાળા 2 સમબાજુ ત્રિકોણ હંમેશા એકરૂપ થાય। આ બે ત્રિકોણોને એકરૂપ કહેવાય ભલે નામ અલગ અલગ છે માપ અલગ અલગ છે પણ એને એકરૂપ કહેવાય। ત્રીજો ગુણધર્મ બેટા ત્રીજી પ્રશ્ન છે 2 ત્રિકોણો વચ્ચે કુલ ખાલી જગ્યા 1 1 સંગતતા હોઈ શકે। હવે અહીંયા એબીસી અહીંયા પીક્યુઆર એવું નામ આપેલું છે। હવે બેટા એબીસી પીક્યુઆર નામ આપી દીધા આપણે। તો હવે જોજો ખૂણો એ એકરૂપ ખૂણો પી આ બે સરખા હોય ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ ખૂણો સી એકરૂપ ખૂણો આર જોતા રહ્યો। હવે આ બે બાજુ એબી એકરૂપ પી ક્યુ બીસી એકરૂપ ક્યુ આર એસી એકરૂપ પી આર જોતા રહ્યો। એબી એકરૂપ પી ક્યુ બીસી એકરૂપ ક્યુ આર એસી એકરૂપ પી આર ક્યુ આર છે બેટા અહીંયા ધ્યાન આપો। તો 1 2 3 4 5 અને 6 બરાબર છે આને આવી રીતે લખાય એ સંગતતા પી બી સંગત ક્યુ સી સંગત આર એબી સંગતતા પી ક્યુ બીસી સંગતતા ક્યુ આર એસી સંગતતા પી આર ચેક કરો કેટલી સંગતતા 1 2 3 4 5 6 સંગતતા આવી એટલે જવાબમાં લખ્યું 6। બીજું કાંઈ પણ કરાવી પહેલાં એક સ્ક્રીનશોટ
ano bani siya. Okay, beta. Okay, choto. Vibhag A. Dakhla trijanu choto. Swadhyay poti. Swadhyay sat. Shun kese beta? Jo. Trikon ABC. Ekrup trikon. PQR तो AB ने एक रूप बाजू खाली जगिया छे ABC होई PQR होई ABC ने PQR होई तो बेटा AB एकरूप PQ, BC एकरूप QR, AC एकरूप PR, खूनो A एकरूप P, B एकरूप Q, C एकरूप R. अब इन्हें हम पूछूँ, AB ने एकरूप खा जाए, AB ने एकरूप कौन है उसे? PQ. आपने आकृति द्वारा BG पाठ संगतता पर सरकी तुमने समझावा प्रयत्न करो, ये तुमने बंधु आवे नहीं. पांचवा त्रिकोण ABC एकरूप त्रिकोण XZY तो खूनो ABC बराबर खाली जगह खूनो जो त्रिकोण एकरूप होए तो खूनो पन ZXZY आवे केवी रीते सिखाड़ो ABC ABC नियारे कौन छे X, Z अने Y अधिक रहा जो जो खूनो BAC एक रूप ZXY खूनो ABC एक रूप खूनो XZY अने खूनो ACB एक रूप खूनो XYZ जो BAC BAC आ खूनो ZXY आ खूनो A, B, C, X, Z, Y, आ खूनो, अने A, C, B, X, Y, Z, आ खूनो, तो खाली जगिया मा, मैं आ लेखो, X, Z, Y, कारण के A, B, C ने एक रूप इच्छा छे, छठू, त्रिकोण ABC मा A अने B सरखा छे तो त्रिकोण नी खाली जगिया बाजू ओ समान होय A B अने C A खूणो ने B खूणो सरखा छे तो A खूणा नी सामे नी बाजू BC અને B ખૂણાની સામેની બાજુ AC BC બરાબર AC બરાબર ચાલો વિદ્યાર્થીઓ બીજી ત્રણ ખાલી જગ્યાઓ થઈ ગઈ નિરાતે સ્ક્રીનશોટ લઈ લો કાલે નીકળા લઈ લે મોજ કર ભલે પેલી ત્રણનો હા મુંજાવર ને બેટા તું આપણો નનકડો ભાઈ છો राम लक्ष्मण जेवी आपनी जोड़ी के भैया रेडी विद्यार्थीओ मयूर पहलानू रेडी बेटा मयूर वा तमे नवमा मा कटला छोकरा छो नी मन खबर नत कोना नाम हूं छे ई मने खबर नत एक तने ओरखू ने कोला जिग्नेश मोढवाड़िया ने ओरखू के जे पूर्व तैयारी कईरा विना प्रश्न पूछे આ બેને ઓળખું બાકી કોઈને હું જી ઓળખતો નથી તું તો ઈચ્છો ને જી ઘણીવાર હાલીને આવતો ખબર છે આ વાછા દાદાને મંદિરે પછી હું તને કહેતો કે હાલાલ બેહી જા તું કહેતો બસ આવ હે ઈચ્છો ને
હવે ઓળખી ગયો તને હું તું મને ઓળખ ને હાલો બીજો સ્ક્રીનશોટ બાકી રહી ગયો એ તો મયુર ઓળખ એમ ને કોણ છે તે આ બીજો કોણ આ બીજો હમણાં કોણ બોલ્યો ધીએ અ ધય ધીએ ને તું નાનપણથી ઓળખું યાર એક દ ને બે ય આવે એના નામમાં એ મને ખબર છે ધ્યેય તું તો આપણા ઘરનો છોકરો કહેવાય યાર તું તો શેઠ કહેવાય ટપુ શેઠની જેમ અમે તો હું છે બાઘા જેવા કહેવાય ધ્યેય સાચું કે ખોટું સાચું કે ખોટું ચોક્કસ બેટા હો ચોક્કસ એટલે તમે અલગ અલગ રહ્યો છો બહુ સરસ આવીશો બેટા ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ છે ધ્યેય તારે મને કેવું ઘરે આવજો ધ્યેય તારે મને કેવું ઘરે આવજો તો વાંધો નહીં મારા દીકરા સાબાસ ગયું મને ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ છે મેં જોયું જો ખૂણો એ બરાબર પચાસ ખૂણો બી બરાબર સાઠ તો ખૂણો ઝેડ બરાબર ખાલી જગ્યા બહુ સરસ મજાનો દાખલો પૂછ્યો આપણે આકૃતિ આરે જ બધો ધંધો કરીએ આકૃતિ વિના કાંઈ કામ નથી કરતા ઝડપી દોર નાખીએ છે ફૂટ ને પેન્સિલ વિના એ છે બી છે સી છે એક્સ છે વાય છે ઝેડ છે જો એને કીધું એ મુજબ જ કર્યું એ બી સી ને એક્સ વાય ઝેડ બેટા એનું મૂલ્ય પચાસ બીનું મૂલ્ય સાઠ તો સીનું મૂલ્ય મળે હવે જોજો આકૃતિ પરથી ખૂણો એ એકરૂપ એક્સ બી એકરૂપ વાય સી એકરૂપ ઝેડ બરાબર પછી આમ આવશે એ બી એકરૂપ એક્સ વાય બી સી એકરૂપ વાય ઝેડ એ સી એકરૂપ એક્સ ઝેડ હવે ત્રિકોણ એ બી સીમાં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા સી બરાબર એકસો એંસી એ કેટલા છે પચાસ બી એટલે સાઠ સી શોધવાના એકસો દસ વત્તા સી એકસો એંસી એકસો દસ ઓછા એકસો એંસી ઓછા એકસો દસ સીનું મૂલ્ય સિત્તેર આવ્યા તો બેટા જો સીનું મૂલ્ય સિત્તેર હોય તો ખૂણો સી એકરૂપ ખૂણો ઝેડ તો ખૂણો સી બરાબર ખૂણો ઝેડ બરાબર સિત્તેર તો તમારે ઝેડ ખૂણો શોધવાનો તો કેટલા આવે સિત્તેર ઝેડ ખૂણો સિત્તેર થઈ ગયો કારણ કે તમે શોધો એ બી ઉપરથી સી સિત્તેર તો ઝેડ પણ કેટલા આવશે સિત્તેર ખાલી જગ્યામાં સિત્તેર આ સાતમી ખાલી જગ્યા હવે આઠમી ખાલી જગ્યા બેટા ત્રિકોણ પી ક્યુ આર એકરૂપ ત્રિકોણ વાય એક્સ ઝેડ જોજો શું છે એ જોવાનું બદલી ગયું પી ક્યુ ચાર સેમી ક્યુ આર પાંચ સેમી આરપી છ સેમી તો એક્સ ઝેડ બરાબર ખાલી જગ્યા સેમી આકૃતિ વિના દાખલો સમજાય નહીં ત્રિકોણ મગજમાં બેસી ગયો પી ક્યુ આર જ્યાં પી છે ત્યાં વાય ક્યુ છે ત્યાં એક્સ અને ઝેડ અહીંયા એક્સ વાય ઝેડ નહીં લખવાનો હવે પી ક્યુ ચાર